કેમ છો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ગ્રામરમાં સ્ટાન્ડર્ડ 5માં તમે ધોરણ 3 અને 4માં કદાચ ભણી ગયા હશો, પણ ફરીથી આપણે એકવાર રિવિઝન કરી લઈએ. તો ગ્રામર એમાં એ અને એન આ આર્ટિકલ છે. તો એ અને એન એ કોઈ એક વસ્તુનો નિર્દેશ કરે છે. કોઈ એક વસ્તુ હોય, દાખલા તરીકે આપણે લઈએ કે કપ, તો આ એક કપ છે. પણ આપણે આગળ એ લખીએ તો શું થઈ જાય? અ કપ, એટલે કે એક કપ. અને એ અને એન, આનો ઉચ્ચાર થાય એન અને આનો ઉચ્ચાર થાય એ. હવે જોઈએ કે એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય. તો હવે જે ગણી શકાય એવી વસ્તુ હોય, કોઈ પણ આપણે વસ્તુને ગણી શકીએ, કે ઇરેઝર છે, પેન્સિલ છે, કે કોઈ ચોક છે, ચોકના ટુકડા છે, તો કોઈ પણ ગણી શકાય એવી વસ્તુ અથવા પ્રાણી હોય, કે પછી કોઈ પણ નામની પહેલા એ અને એન મુકાય છે. તો ક્યારે મુકાય? તો જે સામાન્ય નામનો ઉચ્ચાર, કોઈ પણ સામાન્ય નામ હોય તો એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. હવે પહેલા તો તમને સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય એ તો ખ્યાલ જ હશે, પણ હું એકવાર સમજાવી દઉં કે સ્વર તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આ શું છે? તો આ સ્વર છે, જે પાંચ છે, 1 2 3 4 5. હવે એબીસીડીમાં આ સ્વર છે, એના સિવાયના જેટલા પણ મૂળાક્ષરો છે એ બધાને વ્યંજન કહેવાય. આ સિવાયના બધા મૂળાક્ષર વ્યંજન કહેવાય છે. હવે ખ્યાલ આવી ગયો ને કે સ્વર કોને કહેવાય? તો સ્વર ફક્ત આ પાંચ જ છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. આનો ઉચ્ચાર આ થાય. હવે જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, હવે વ્યંજનમાં તમને ખ્યાલ આવી ગયો કે આના સિવાયના, એટલે કે એ નહીં, તો એ પછી શું આવે? બી. તો આપણે લઈએ બેટ, તો આ બી શું છે? તો બી શું કહેવાય? વ્યંજન કહેવાય. તો હે, એ વ્યંજન હોવાથી ત્યાં આપણે શું લખીશું? એ લખીશું, એટલે કે એક બેટ. હવે ત્યાં આપણે જો એક વચન હોય તો તે શબ્દની પહેલા એ મુકાય છે. એક વચન એટલે એક વસ્તુ, અને બહુવચન એટલે બે વસ્તુ, એક કરતા વધારે વસ્તુ. તો હવે દાખલા તરીકે બીજો કોઈ શબ્દ લઈએ, તો અ બુક. તો આ શું થયું? તો એ શબ્દ ક્યારે મુકાય? તો જ્યારે જે શબ્દનો સામાન્ય નામનો જે ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, એટલે કે પહેલો લેટર વ્યંજન હોય, તો ત્યારે આપણે એ મૂકીશું. એ ખાસ યાદ રાખવાનું છે. દાખલા તરીકે અ કાઉ, અ બોય, અ કેટ, અ ટ્રી, તો આ બધા વ્યંજન કહેવાય, જે સ્વર નથી, એટલા માટે ત્યાં આપણે એ મૂકીશું. હવે એન જોઈએ. તો એન ક્યારે મુકાય? એન ક્યારે મુકાય? તો આનાથી વિરુદ્ધ, એટલે કે જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર, સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ થી શરૂ થતો હોય, એટલે કે કોઈ પણ જે શબ્દ છે એનો પહેલો લેટર સ્વર હોય.
એટલે કે એ ઈ આઈ ઓ યુ એમાંથી કોઈ પણ એક લેટર હોય, લેટર એટલે મૂળાક્ષર, તો ત્યારે એક વચનમાં હોય અને પાછું એક વચનમાં હોય એટલે કે એક વસ્તુ હોય તો તે શબ્દની પહેલા આપણે શું મૂકીશું, એન મૂકીશું. હવે દાખલા તરીકે એક જોઈ લઈએ. એન ઇંક પોટ. હવે આમાં પહેલો લેટર શું છે? આઈ છે. અને આઈ શું છે? સ્વર છે. એટલા માટે આ એક ઇંક પોટ છે, એક વચન છે, અને એની આગળ આપણે એન મૂકીશું. જ્યારે આપણે આ અ બેટ આ વ્યંજન છે એટલા માટે અહીંયા એ મૂક્યું, જ્યારે આ સ્વર છે એટલા માટે આપણે અહીંયા એન મૂક્યું. હવે કોઈ બીજો શબ્દ શોધીએ. ચલો એન મુકાયો, કોઈ બીજો શબ્દ ખબર છે તમને? હા, તો હું સમજાવું. એન ઇંકપોટ, એન ઓરેન્જ, એન એલિફન્ટ. તો આ બધામાં પહેલો અક્ષર કયો આવે? સ્વર આવે. એટલે કે આ સ્વર છે આઈ. મેં તમને સમજાવ્યું કે સ્વર કયા કયા છે, તો એ ઈ આઈ ઓ અને યુ. આ ખાસ મોઢે કરવાના છે અને મોઢે રાખવાના છે, તો જ તમને ખ્યાલ આવશે કે આમાં એન આવે કે આમાં એ આવે. હવે બીજો છે એન ઓરેન્જ. આમાં એન કેમ આવ્યું? આ ઓ શું છે? સ્વર છે, જે વ્યંજન નથી પણ સ્વર છે, એટલા માટે ત્યાં આપણે શું લખીશું? એન લખીશું. અને એક વચન પણ છે એટલે ત્યાં શું આવશે? એન આવશે. અમ્બ્રેલા, ચાલો આમાં શું આવશે? એ આવશે કે એન આવશે? તો યુ શું છે? સ્વર છે, એટલા માટે અહીંયા શું આવે? એન આવે. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય. તો બાળ મિત્રો, તમારે એ અને એન એ તમારા ચોપડીમાં ઘણા બધા શબ્દો હશે એવા કે જેની આગળ એ પણ હશે અને એન પણ હશે, તો શોધી શોધીને પાઠ પાડી આ રીતે અહીંયા એ વાળા અને અહીંયા એન વાળા, તો તમે શોધીને એ શબ્દો લખી શકો છો. તો તમને ઘણા બધા એવા શબ્દ મળશે કે જ્યાં એ પણ આવતો હશે અને એન પણ આવતો હશે. તો તમારે બુકમાં આ વર્ક કરવાનું છે. ચાલો હવે આપણે ધીસ અને ધેટ જોઈએ. ધીસ અને ધેટ. તમને ખ્યાલ જ હશે ધીસ અને ધેટ શું છે. તો પહેલા તો આનો અર્થ જોઈ લઈએ કે ધીસ એટલે શું. તો ધીસ એટલે આ, અને ધેટ એટલે શું? તો ધેટ એટલે પેલું. હવે ધીસ શું દર્શાવે? તો ધીસ છે એ કોઈ નજીકની વસ્તુ દર્શાવે. તો મારી નજીક આ પેન્સિલ છે, તો હું એમ કહી શકું કે ધીસ ઇઝ અ પેન્સિલ. અને ધેટ એટલે દૂરની વસ્તુ દર્શાવે. તો મારાથી દૂર કોઈ વસ્તુ પડી હોય તો હું બતાવી શકું કે ધેટ ઇઝ અ ફેન. તો આ રીતે આપણે કહી શકીએ કે ધીસ અને ધેટ. તો હવે આપણે જોઈએ ધીસ એટલે આ, આનો ઉચ્ચાર છે ધીસ, અને આનો ઉચ્ચાર છે ધેટ. હવે ધીસ એટલે કે નજીકની વસ્તુ દર્શાવે છે, નજીકની વસ્તુનો નિર્દેશ કરે એટલે કે બતાવે, અને ધેટ દૂરની વસ્તુનો. હવે તમે સમજી ગયા હશો કે ધીસ અને ધેટ એ કેવી રીતે ઉપયોગ કરવાનો. તો ચાલો આપણે એક
वाक्य જોઈ લઈએ તો આપણે એક this નું જોઈએ અને એક that નું જોઈએ this is an apple હમણાં આપણે જોયું કે an ક્યારે મુકાય તો આમાં એક શબ્દ આવ્યો કે apple પહેલો અક્ષર સ્વર છે એટલા માટે અહીંયા an મૂક્યું અને એ એક વસ્તુ છે is એટલે છે થાય this એટલે આ થાય an apple એટલે કે એક સફરજન એટલે કે આ સફર એક સફરજન છે તો હવે ખ્યાલ આવ્યો હવે ઇંગ્લિશ માં આ રીતે વાક્ય રચના હોય ગુજરાતી માં આપણે આ રીતે લખીએ છે કે આ સફરજન છે જેમાં this વત્તા is આવે છે this વત્તા is હવે આપણે that નો ઉપયોગ જોઈએ that માં પણ એ જ રીતે કરવાનું છે that એટલે પેલું કોઈ દૂરની વસ્તુ બતાવવાની છે તો that વત્તા is is એટલે છે અને that એટલે પેલું તો ચાલો કોઈ એક વસ્તુ લઈ લઈએ આપણી પાસે જે પણ વસ્તુ હોય બુક છે મારી પાસે તો હું બુક લઈ લઉં થોડી દૂર એક બુક પડી છે તો હું કેવી રીતે કહીશ that is a book ચલો અહીંયા a આયો હમણાં આપણે a અને n શીખ્યા તો a કેમ લખ્યો કારણ કે અહીંયા પહેલો અક્ષર શું છે વ્યંજન છે એટલા માટે અહીંયા a લખીશું હવે that એટલે કે દૂરની વસ્તુનો નિર્દેશ કરે છે that એટલે પહેલું is એટલે છે અને એક ચોપડી ચલો that is a book અને ઉચ્ચાર પણ હું તમને લખીને બતાવું કે that is a book પેલી અથવા તો પેલું પુસ્તક છે તો હવે ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો કે that અને this માં શું ફેર છે તો this એટલે આ અને that એટલે પેલું જે this નજીકની વસ્તુ દર્શાવે છે અને that દૂરની વસ્તુ દર્શાવે છે એની સાથે ક્રિયાપદ is આવશે આ is શું છે ક્રિયાપદ છે જે સહાયકારક ક્રિયાપદ છે is am are એમાંથી આ એક is છે જે that ની જોડે આવે છે પાછળ કોઈ પણ શબ્દ જે શબ્દ એકવચનમાં છે કોઈ પણ શબ્દ લઈ શકાય બુક પેન્સિલ ઇરેઝર તો આ રીતે આપણે એને બનાવી શકીએ હવે આ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે શું કરીશું તો is ને વાક્યની શરૂઆતમાં મૂકી શકાય તો કેવી રીતે તો જુઓ This is an apple. આ એક સાદું વાક્ય છે હવે આપણે આને પ્રશ્નાર્થમાં ફેરવીએ તો પ્રશ્નાર્થમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે is અને this નું સ્થાન બદલાઈ જાય છે એટલે કે is આગળ આવે અને this એની જગ્યાએ આવી જાય તો આપણે is અહીંયા પહેલા લખીશું is this an apple હવે અહીંયા એક એપલ દોરી લઈએ આપણે આ એપલ છે અહીંયા અહીંયા મેં લખ્યું is this an apple પ્રશ્નાર્થ પાછળ પ્રશ્નાર્થ જરૂરી છે જો પ્રશ્ન આપણે બનાવીએ ત્યારે પ્રશ્નાર્થ કરવાનું હવે is this an apple શું આ સફરજન છે
અહીંયા ચિત્ર આપેલું છે કે સફરજન છે, તો આપણે શું લખીશું, આપણે શું કહીશું? હા હા, આ સફરજન છે, તો તેને શેમાં લખીશું? યસ, પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે. યસ, ધીસ ઇઝ. અને જો ના હોય તો શું લખીશું? જો સફરજન ના હોય અને એની જગ્યાએ કોઈ બીજું ફળ હોય, દાખલા તરીકે ગ્રેપ્સ હોય, દ્રાક્ષ હોય, ગ્રેપ્સ, તો આપણે શું લખીશું? સફરજન નથી, તો અહીંયા લખીશું નો. ધીસ ઇઝ નોટ, અથવા ઇટ નો પણ ઉપયોગ કરી શકાય. ઇટ ઇઝ અથવા તો ઇટ ઇઝ નોટ. હવે આને શોર્ટમાં આપણે ઇઝન્ટ પણ લખી શકાય. આ રીતે આપણે પ્રશ્નાર્થ અને એના હકારમાં અને નકારમાં બંને જવાબ લખી શકીએ. તો આપણે આ જોયું, એ અને એન જોયો, ધીસ અને ધેટ જોયું, એના પ્રશ્ન બનાવતા શીખ્યા. તો તમારે આ વારંવાર જોઈ તૈયાર કરી નોટબુકમાં લખવાનું છે અને યાદ રાખવાનું છે. તમારે આ છેક સુધી કામમાં આવશે. ધોરણ 3, 4, 5 અને આગળ પણ તમારે આ કામમાં આવે છે. તો દરેક વિદ્યાર્થી આ ગ્રામર તૈયાર કરી અને સંપૂર્ણપણે એ એન, ધીસ ધેટ અને પ્રશ્નાર્થ વાક્યો નું રિવિઝન કરશે. જય ગણેશ.